ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। મહેસાણા નગરપાલિકાની બેદરકારી લોકોનો જીવ લઈ શકે છે। મહેસાણાના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ખાડાઓને કારણે વાહન ચાલકોને ભય સતાવી રહ્યો છે। ત્યારે મોઢેરા રાધનપુર ચોકડી પર એક બાઇક ચાલક ખાડામાં પચકાતા તેને માથાના ભાગમાં ઈજા પહોંચી છે। ખાનગી ટેલિકોમ કંપનીએ ખાડા ખોદી ખુલ્લા મૂકી દીધા છે, જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। મહેસાણાથી સંવાદદાતા કમલેશ રાવલ ફોન લાઇન પર જોડાઈ ચૂક્યા છે। કમલેશ, મહેસાણા નગરપાલિકા દ્વારા જે રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેની સામે હવે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। બેદરકારીના જીવતા જાગતા દ્રશ્યો જોઈ શકાય છે। ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, લોકો પટકાઈ રહ્યા છે। જે રીતે આજે જે ઘટના સામે આવી છે તે જોતા સ્પષ્ટપણે કહી શકાય કે નગરપાલિકાની બેદરકારીને કારણે વાહન ચાલકોનો જીવ પણ જઈ શકે છે। વાત મોઢેરા રસ્તાથી રાધનપુર ચાર રસ્તા વચ્ચેના માર્ગની, જ્યાં ખાનગી ટેલિકોમ કંપની દ્વારા કામગીરી થઈ રહી છે અને મત મોટા ખાડા ખોદવામાં આવ્યા છે। 10 થી 12 ફૂટના ખાડા કામગીરી પૂર્ણ કર્યા પહેલા જ અધૂરા છોડી દેવાયા છે, જેને કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો છે તેઓ અંદર પટકાવાના બનાવો બની રહ્યા છે। આજે વહેલી સવારે એક બાઇક ચાલક ખાડામાં પટકાયો હતો અને તેના માથાના ભાગે ઈજા થઈ હતી। અલબત્ત ત્યાં સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક બહાર ખસેડીને સારવાર અર્થે ખસેડ્યો હતો, પરંતુ ખાડો પૂરવાની શક્તિ ન લેવાતા લોકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે અને આમાં સ્પષ્ટપણે નગરપાલિકાની બેદરકારી બહાર આવી રહી છે। જી, ધન્યવાદ કમલેશ વિગતો માટે।